પોરબંદર છાયા પાલિકાની સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષના સુધરાઈ સભ્યો દ્વારા કેટલાક એજન્ડા સામે વિરોધ નોંધાવી આ મુદ્દા અંગે સભ્યો સમક્ષ ચર્ચા કરવા જણાવ્યું હતું. ઉપરાંત 1 કરોડ જેવી માતબર રકમનો કોન્ટ્રાક્ટ વગર ટેન્ડરે રિન્યુ કરાતા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ પણ થયા છે. પોરબંદર પાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા જીવનભાઈ જુંગીએ કેટલાક મુદ્દાઓ અંગે લેખિતમાં વિરોધ કરી આ મુદ્દાના સભ્યો સમક્ષ મૂકી અને તેની ચર્ચા કરી જવાબ આપવા જણાવ્યું હતું. એજન્ડા નંબર 9માં કોન્ટ્રાક્ટર શિવશક્તિ એન્ટરપ્રાઇઝને ગત વર્ષે કામ આપેલ બાદ જૂના ભાવથી એટલે કે ₹99.12 લાખનું કામ ટેન્ડર પ્રક્રિયા વગર સહમતિથી આપી દીધું છે. ભૂતકાળમાં વોર્ડ નંબર 6-8 અને 4માં ભૂગર્ભ ગટરની નબળી કામગીરી થઈ હતી, જેથી આજે પણ પ્રજા મુશ્કેલી વેઠી રહી છે. ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારીના કારણે અનેક લાઇનો લીકેજ થાય છે, પીવાના પાણી ગટરના પાણી સાથે ભળી ગયા છે. તેમ છતાં તે જ કોન્ટ્રાક્ટરને વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ રિન્યુ કરી આપવા પાછળ ભ્રષ્ટાચાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. ઉપરાંત શૌચાલયના કામમાં સહમતિ આપી મંજૂરી આપી છે, પણ આ કામગીરી માટે વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવી નથી અને 2 માસ પહેલા જ તેના ઠરાવ વગર કામગીરી સોંપવામાં આવી હતી. ઉપરાંત રવિન્દ્ર રંગમંચ પણ ઠરાવ પસાર કર્યા વગર ટ્રસ્ટને સોંપી આપ્યા બાદ અને તેના નવીનીકરણ માટેનો શિલાન્યાસ પણ ધારાસભ્યના હસ્તે કરાવ્યા બાદ હવે સામાન્ય સભામાં મંજૂરી મંગાવવામાં આવી છે, જે પાલિકાનો પારદર્શક વહીવટ ન ગણાય, જેથી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. જીવનભાઈ જણાવ્યું હતું કે પાણી પુરવઠા યોજના મરામત અને જાળવણીનો અંદાજે ₹1 કરોડનો કોન્ટ્રાક્ટ વગર ટેન્ડરે રિન્યુ કરી અપાયો છે, પરંતુ તે કંપની દ્વારા યોગ્ય કામગીરી કરી ન હોવાને કારણે હાલ પણ અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરો લીક થાય છે. અનેક વિસ્તારોમાં ગટર અને પીવાના પાણી મિક્સ થયા છે. આટલી મોટી રકમનું કામ ટેન્ડર કર્યા બાદ જ આપવું જોઈએ. ભૂગર્ભ ગટરની જાળવણીમાં બેદરકારીને કારણે અનેક વિસ્તારમાં લોકો યાતના ભોગવી રહ્યા છે, ત્યારે પાલિકાની એવી તે કઈ મજબૂરી હતી કે તે જ કંપનીને વગર ટેન્ડરે જાળવણીનો કોન્ટ્રાક્ટ ફરી રિન્યુ કરી અપાયો. તે અંગે શહેરમાં પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને શાસક પક્ષના સુધરાઈ સભ્યોમાં પણ આ અંગે ગણગણાટ થઈ રહ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજે મિટિંગ હતી, મિટિંગમાં એજન્ડા નંબર 9માં એવું હતું કે એ લોકોને મે 2022ના રોજ એ લોકોની જે શિવશક્તિ એન્ટરપ્રાઇઝ છે એને 99 લાખ અને 22,000 રૂપિયાનું ફરી ટ્રેન્ડિંગ કર્યા વગર આપી દીધું, અને એ પણ આપી દીધું એટલે સહમતિથી આપી દીધું. એક બાજુ જોવા જાઓ તો તમે એમ કહે છો કે પારદર્શિકતાથી અમે કામ કરીએ છીએ, બીજી બાજુ કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર, કોઈને પણ એજન્ડાને જાણ કર્યા વગર ભલા ગલવાની નીતિથી શિવશક્તિ એન્ટરપ્રાઇઝ આપી દીધું. એ લોકોના ભૂતકાળના 2 વર્ષના કામમાં જે પાણી પુરવઠા અને ગટરના કામ વોર્ડ નંબર 6, 7, 8 અને 4માં આજે પણ મારી પાસે વિડીયો છે, એમાં છે કે એ લોકોના નબળી કામગીરી હતી. તો નબળી કામગીરી કરવા છતાં પણ અને પોરબંદરમાં ભૂગર્ભ ગટરના પાણી અત્યારે દૂષિત પાણી પી અને હેરાન થાય છે લોકો, છતાં પણ આ એજન્સીને કામ આપી દીધું તો એનો મતલબ એ જ છે કે સીધો એ લોકો ભ્રષ્ટાચાર કરે છે. બીજાનો મોટો મુદ્દો એ હતો કે જે શૌચાલયનું હતું, તો શૌચાલયમાં જે એજન્ડા છે શૌચાલયનું એ લોકો આપ્યું તો કોઈ જાહેર ખબર નથી આપી. ખરેખર નિયમ એવો છે કોઈ પણ કોઈને એજન્ટ કોન્ટ્રાક્ટ કે કોઈ પણ આપવું હોય તો જાહેરાત કરી છે. જાહેરાત કર્યા વગર વાલા ડલાની નીતિથી આ શૌચાલયનું કામ આપી દીધું. એના પૈસા પણ ચૂકવાય છે, પણ પૈસા કેટલા ચૂકવાના એની અમે લેખિત માંગણી કે તમે કેટલા પૈસા ચૂકવ્યા. એટલે અમારું કહેવાનું એવું છે કે પોરબંદરની પ્રજાને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાની વાત કરે છે આપણા સભ્યભાઈ, છતાં પણ આ 99 લાખ ને 22,000 લગભગ 1 કરોડ રૂપિયા અધરોધર આપી દીધો. કદાચ આપણે પ્રજાના પૈસા છે, પ્રજા તે ચૂકવે છે ને એના પૈસા છે, એ પૈસાનો આ રીતે અંદર બેસી ચેમ્બરમાં બેસીને આપી દેવું એટલે એટલા માટે એ 2 એજન્ડાનો મારો વિરોધ છે. બીજો એક એજન્ડામાં છે કે જે રવિન્દ્ર રંગમંચ વર્ષોથી આ કાર્યરત હતું, છેલ્લા 4-5 વર્ષથી આ બંધ હાલતમાં હતું. અત્યારે પ્રાઇવેટ પાર્ટીને 2 રૂપિયાના ખર્ચ 2 કરોડ રૂપિયા જેવા ખર્ચ માટે કરી અને જનરલ બોર્ડની અપેક્ષાએ આપવાની શરતે કે જનરલ બોર્ડમાં અમે મંજૂર કરશું ને શરતે એને આપી દીધું છે. તો જનરલ બોર્ડમાં એનું પૂછવામાં પણ ન થયું, જનરલ બોર્ડ એની ચર્ચાએ નથી થઈ. એક બાજુ એમ કહેવામાં છે કે તંદુરસ્ત ચર્ચા કરી, તંદુરસ્ત ચર્ચા જ નથી કરતા, 1-2 ત્રણ કરી અને મિટિંગ પૂરી કરી નાખે છે. મેં એ લોકોને વિરોધ કર્યો, મારું વાંચન કરો અથવા મને પરમિશન આપો, વાંચન નથી થતું તો જે 39 સદસ્યો છે
આ ચાર જણા મિલી ભગત કરી અને ભ્રષ્ટાચાર કરતા હોય તો સદસ્યને ચાલુને ખબર પડે, પણ આ નથી થતું અને એક બે ત્રણ કરી અને પૂરું કરી નાખવામાં આવે છે. કોઈને વિશ્વાસમાં લેવામાં ન થતો. મિટિંગમાં એજન્ડા લીધા પહેલાં જે આપે છે ને આપી નહીં છે ને, એનો તો અમે તપાસ પણ માણસો, અમે રિજનલ કમિશને લખશું કે ભાઈ આની તપાસ થઈ છે અને ભ્રષ્ટાચાર કોના દ્વારા થયો છે અમે ખુલાસા માગશું.